રાજ પરગ્રહ આદિત્ય બ્રહ્મ સમાજના આયોજિત સમૂહ લગ્નની અંદર પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર એવા ચંદનજી ઠાકોર આપણી સાથે છે. આપણે એમની જોડે વાત કરીશું. આપ અહીંયા બ્રહ્મ સમાજના સમૂહ લગ્નમાં આવ્યા છો, શું કહેશો? આનંદ પ્રકાશ ગ્રી બાપુના આશીર્વાદથી આજે બ્રહ્મ સમાજ આજે 13મો સમૂહ લગ્ન ઉજવી રહ્યો છે. આજે 13મા સમૂહ લગ્ન ની અંદર આજે તમે વિશાળ સંખ્યામાં સમાજ સમુદાય ભેગો થયો છે, પાંચ પક્તારા ભેગા થયા છે અને અહીંયા આજે મને સાલ ઉડાડીને મારું સન્માન કર્યું. મેં પણ દીકરીને આશીર્વાદ આપ્યા, પરમ કૃપાળુ પરમાત્મા એમને સુખી રાખે. પણ સાથે સાથે આ બ્રહ્મ સમાજ એ બુદ્ધિજીવી સમાજ છે, દરેક સમાજ સાથે સંકળાયેલો સમાજ છે અને બહુ સામાજિક દ્રષ્ટિએ આગળ વધેલો, શિક્ષણની દ્રષ્ટિએ આગળ વધેલો સમાજ છે અને હંમેશા આનંદ પ્રકાશગીરી બાપુના ચરણ લઈ અને જે પ્રમાણે જે ચાલ્યા છે એમ બ્રહ્મ સમાજ આનંદ પ્રકાશ બાપુના ચરણમાં સેવા કરી અને આવી અનેક સંસ્થાઓ બનાવે, શિક્ષણના ધામ ઉભા કરે અને આ દીકરીઓ જે છે એમને પરમ કૃપાળુ પરમાત્માને સદારામ બાપાને પ્રાર્થના કરું, ખૂબ સુખી કરે, નિરોગી રહે, એમનું દાંપત્ય જીવન ખૂબ સુખી થાય એવા આશીર્વાદ પાઠવું છું. કોંગ્રેસના ઉમેદવારોનો અત્યારે ફોર્મનું જે ચાલી રહ્યું છે, જેમ કે સુરતમાં છે, બનાસકાંઠામાં છે, એ વિશે આપ શું કહેશો? આ કોઈ રાજકીય મંચ નથી, આ સમૂહ લગ્ન છે, એમાં હું કોઈ ટીપાટ, પણ ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે રાજનીતિ કરે છે એ આ રાજનીતિ ન્યાયિક નથી. સમાજના સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે તેમાં અત્યારના વર્તમાન સાંસદ અને પાટણ લોકસભાના ઉમેદવાર ભરતભાઈ ડાભી આપણી જોડે છે, આપણે એમની જોડે વાત કરીશું. ભરતભાઈ, સમૂહ લગ્નમાં આપણે હાજરી આપી શું કહેશો? બ્રહ્મ સમાજના પાંચ પ્રયોગના સમૂહ લગ્નમાં અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ હરવનભાઈ સિલવાડિયાના આમંત્રણથી આજે રોહિતજી ઠાકોર ભામાશા સાથે, રણછોડભાઈ દેસાઈ સાથે સમૂહ લગ્નમાં આવવાનું થયું. સમૂહ લગ્નમાં 7 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડી રહી છે. સમૂહ લગ્નમાં જે જે વાલી માતા પિતા જોડાયા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કારણ કે સમૂહ લગ્નમાં જોડાવું આજે પણ સમાજ સ્વીકારી શકતો નથી ને એના કારણે જે માતા પિતાએ જે હિંમત કરીને સમૂહ લગ્નમાં જોડાવાની પહેલ કરી છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને સાથે સાથે પ્રભુતામાં પગલા માંડતી દીકરીઓ અને એમના પતિ ખૂબ સુખી થાય, સમાજ જીવનમાં કંઈક સારું કરી બતાવે એ અભ્યર્થા.